નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગણિતનું છઠ્ઠું પ્રકરણ સુરેખ અસમતા આપણે શીખી રહ્યા છીએ, જેના ચોથા વિડીયોમાં આપનું સ્વાગત છે. જો તમે આગળના 3 વિડીયો ન જોયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજના વિડીયોમાં મિત્રો આપણે શીખીશું પ્રકરણ સ્વાધ્યાય 6. તો પ્રકરણ સ્વાધ્યાય 6માં જે અસમતાઓ ઉકેલતા આપણે શીખવાનું છે, એ અસમતાઓ સ્વાધ્યાય 6.1માં આપેલી અસમતાઓ કરતાં જરા જુદા પ્રકારની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન જેમાં અસમતા આપેલી છે, 2 <= 3x - 4 <= 5. હવે મિત્રો તમે અહીંયા નોટ કર્યું હશે, અહીંયા અલગ અલગ 3 પદો આપેલા છે, બરાબર. અને બીજી વાત, જે અસમતાનું ચિહ્ન છે એ પણ અહીંયા 2 જગ્યાએ છે. હવે સામાન્ય રીતે આપણને અસમતા જે આપેલી હોય એ કંઈક આ પ્રકારની હોય છે, 3x - 4 <= 5. હવે આ પ્રકારની અસમતા ઉકેલવા માટે આપણે શું કરીએ છીએ, અસમતાના ચિહ્નની બંને બાજુ આપણે જે મૂળભૂત 4 ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ ક્રિયાઓ કરીએ છીએ અને ધીમે ધીમે એક્સને એકલો પાડીએ છીએ. જેમ કે અત્યારે આપણે જો આ અસમતા ઉકેલવી હોય તો સૌથી પહેલા આપણે શું કરીએ, બંને બાજુ 4 ઉમેરીએ, એટલે 3x - 4 + 4 <= 5 + 4. હવે 4 ઉમેરવાથી -4 + 4 કેન્સલ થાય, એટલે ડાબી બાજુ બચે 3x <= આ બાજુ બને 9. હવે મિત્રો આ જે 3x છે એમાં જે 3 છે એને દૂર કરવા માટે આપણે શું કરવાના, બંને બાજુ 3 વડે ભાગાકાર કરવાના. તો 3x/3 <= 9/3, એટલે અહીંયા આપણને 3 કેન્સલ થવાથી x મળવાના અને અહીંયા આપણને 3 મળવાના. તો x < 3 એ આ મૂળ અસમતા જે છે એનો ઉકેલ થયો. તો હવે મિત્રો આ ઉકેલવા માટે આપણે શું કર્યું, બંને બાજુ સરવાળાની ક્રિયા કરી અને અહીંયા બંને બાજુ ભાગાકારની ક્રિયા કરી. તો આ જે 4 મૂળભૂત ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ આપણે બંને બાજુ કરતા હોઈએ છીએ. હવે અહીંયા આપણને મિત્રો 3 પદો આપેલા છે, તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે, જે મૂળભૂત 4 ક્રિયાઓ છે એ આપણે 3 પદો માટે કરવાની છે. મતલબ જો તમે કોઈ સંખ્યા ઉમેરવા માગતા હોય તો 3 પદોમાં ઉમેરવાની છે, જો કોઈ સંખ્યા બાદ કરવા માગતા હોય તો 3 પદોમાંથી બાદ કરવાની છે, જો કોઈ સંખ્યા વડે ગુણવા માગતા હોય તો 3 પદોને ગુણવાના છે, અને જો કોઈ સંખ્યા વડે તમે ભાગાકાર કરવા માગતા હોય તો 3 પદોનો ભાગાકાર કરવાનો છે. અને જે નિયમો આપણે ઋણ સંખ્યા માટેના હતા, એટલે કે અસમતામાં જો તમે બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાતી હતી, એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. એટલે જો તમે કોઈ ઋણ સંખ્યા વડે ગુણાકાર કરવા માગતા હોય 3 પદોનો, તો જે વચ્ચે અસમતા 2 જગ્યાએ તમને આપેલી છે એ બંને અસમતા બદલાશે. તો ચાલો મિત્રો આ પ્રશ્ન આપણે શરૂ કરીએ. હવે આપણે શું કરવાનું છે, અસમતામાં જે વચ્ચેનું પદ આપણને આપેલું હોય એ મોટાભાગે x વાળું પદ હશે, તો આપણે એ x વાળા પદને છે ને સાદરૂપ આપીને ધીમે ધીમે x બનાવવાનો છે. તો અત્યારે આપણને 3x - 4 આપ્યા છે અને આપણે આને બનાવવા માગતા હોય x, તો સૌથી પહેલાં જે -4 છે એને દૂર કરવા પડે. તો -4ને દૂર કરવા માટે શું કરવું જોઈએ, 4 ઉમેરવા જોઈએ. તો જે 3 પદો આપેલા છે 3 પદોમાં આપણે 4 ઉમેરીએ, એટલે અહીંયા બનશે 2 + 4 <= 3x - 4 + 4 <= 5 + 4. તો 3 પદોમાં આપણે 4 ઉમેરી દીધા. આમ કરવાથી આપણને અહીંયા મળવાના 6 <= અહીંયા થઈ જાય 3x <= અહીંયા બની જાય 5 + 4 = 9. હવે જે વચ્ચેનું પદ છે મિત્રો ત્યાં છે 3x, તો 3ને દૂર કરવા માટે શું કરવું જોઈએ, 3 વડે ભાગાકાર કરવો જોઈએ. તો 3 પદોનો આપણે કરી દઈએ ભાગાકાર, તો 6/3 <= 3x/3 <= 9/3. અને હવે અહીંયા આપણને મળવાના 2, કેમ કે 6/3 2 <= અહીંયા 3 કેન્સલ થાય એટલે મળે x <= અહીંયા મળે 3. તો મિત્રો આજે આપણને સ્ટેપ મળ્યું
બે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ત્રણ એ જ આપણી અસમતાનો ઉકેલ છે. બરાબર મિત્રો, તો હવે આપણે જે આગળ સ્વાધ્યાય ચોપન એકના પ્રશ્નોમાં એકવાર આપણને ઉકેલ મળે પછી આપણે એ ઉકેલને ઉકેલગણની પરિભાષામાં લખતા હતા, તો અહીંયા જે આપણને ઉકેલ મળ્યો એને પણ આપણે ઉકેલગણની પરિભાષામાં લખીએ. તો ઉકેલગણ બરાબર, હવે મિત્રો અહીંયા ઉકેલગણની પરિભાષામાં આપણે કેવી રીતે લખવાનું છે શીખીએ. તો અહીંયા આપણને બે અને ત્રણ વચ્ચેની સંખ્યાઓ ઉકેલ તરીકે મળી છે તો એને આપણે આ રીતે લખી શકીશું, મોટા કૌંસમાં બે અલ્પવિરામ ત્રણ. મિત્રો અહીંયા જે મોટો કૌંસ શબ્દ હું જેના માટે વાપરું છું હકીકતમાં એ ગાણિતિક રીતે શું કહેવાય મિત્રો, સંવૃત અંતરાલ કહેવાય. આ જે લખાણ લખેલું છે સંવૃત અંતરાલમાં બે થી ત્રણ એનો અર્થ એવો થાય કે એક્સની જે કિંમત છે એ બે અને ત્રણની વચ્ચે છે, જેમાં બેનો અને ત્રણનો પણ સમાવેશ થઈ જાય છે. હવે મિત્રો આપણે અહીંયા થોડો જો અહીંયા આપણને લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપવાને બદલે માત્ર લેસ ધેન આપ્યા હોત તો આજે આપણો જવાબ છે આપણે કઈ રીતે લખત. તો જો અહીંયા માત્ર લેસ ધેન આપ્યા હોત તો અહીંયા જે આપણે લખ્યા ને ત્યાં આપણે બે ને નાના કૌંસમાં બતાવત અને ત્રણની બાજુમાં મોટો કૌંસ કરત. જો અહીંયા આપણને લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યા હોત અને અહીંયા માત્ર લેસ ધેન આપેલા હોત તો આપણે આપણો જવાબ જે છે એ આ રીતે લખત. અને જો આપણને બંને જગ્યાએ લેસ ધેન આપેલા હોત તો આપણે આપણો જવાબ આ રીતે લખત. તો હવે આ જે ત્રણ ઉદાહરણો અમે અલગ અલગ આપ્યા એના ઉપરથી તમને સમજ પડી ગઈ હશે કે આ જે વસ્તુ છે એનો મતલબ થાય કે એક્સની કિંમત બે અને ત્રણની વચ્ચે છે, જેમાં બેનો સમાવેશ થતો નથી પરંતુ ત્રણનો સમાવેશ થાય છે. આનો મતલબ એવો થાય કે એક્સની કિંમત બે થી ત્રણની વચ્ચે છે, જેમાં બેનો સમાવેશ થાય છે પરંતુ ત્રણનો સમાવેશ થતો નથી. અને આનો મતલબ એવો થાય કે એક્સની કિંમત બે થી ત્રણની વચ્ચે છે, બે કે ત્રણ બેમાંથી એકનો સમાવેશ થતો નથી. અને જે આપણા પ્રશ્નનો જવાબ છે આનો મતલબ એવો થાય કે એક્સની કિંમત બે થી ત્રણની વચ્ચે છે, જેમાં બેનો અને ત્રણનો બંનેનો સમાવેશ થઈ જાય છે. તો આ જે ચાર અલગ અલગ પ્રકાર થયા મિત્રો લખવાના એના નામ આપણે જાણી લઈએ. આ જે છે એને કહેવાશે સંવૃત અંતરાલ, આ જે છે એ છે સંવૃત અંતરાલ. પછી આ જે અંતરાલ છે મિત્રો એને કહેવાશે વિવૃત અંતરાલ, આ જે અંતરાલ છે એને કહેવાશે સંવૃત વિવૃત અંતરાલ, અને આ અંતરાલને વિવૃત સંવૃત અંતરાલના નામથી આપણે ઓળખીશું. ઓકે મિત્રો, તમને સમજ પડી ગઈ હશે કે આ પ્રકારના પ્રશ્નો આપણે કેવી રીતે ઉકેલવાના છે. મિત્રો એક જ કામ કરવાનું છે, જે વચ્ચેનું પદ હોય એને આપણે ટાર્ગેટ કરવાનું છે અને એ પદમાં ધીમે ધીમે એક્સ બનાવવાના છે, અને જ્યારે ત્યાં એક્સ બની જાય ત્યારે જે આજુબાજુની સંખ્યાઓ હોય એની વચ્ચેનો જે કંઈ ભાગ છે એને આપણે આ રીતે ઉકેલગણની પરિભાષામાં લખવાનો છે. તો એ આપણો ઉકેલ થયો. જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, બીજો પ્રશ્ન જેમાં અસમતા આપેલી છે છ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ ત્રણ કૌંસમાં બે એક્સ માઇનસ ચાર લેસ ધેન બાર. તો મિત્રો આગળના પ્રશ્નમાં છેલ્લે મેં વાત કરી એ મુજબ આપણે આ પ્રકારના પ્રશ્નોમાં શું કરવાનું છે, વચ્ચેના પદને ટાર્ગેટ બનાવવાનું છે. વચ્ચેના પદમાં જે કંઈ આપ્યું હોય એનું સાદરૂપ આપીને ધીમે ધીમે આપણે એને એક્સ બનાવવાનું છે. તો અત્યારે આપેલા છે બે એક્સ માઇનસ ચાર અને એનો ગુણાકાર છે માઇનસ ત્રણ વડે. તો સૌથી પહેલાં આપણે આ જે માઇનસ ત્રણ છે એને દૂર કરીએ. તો એને દૂર કરવા માટે આપણે માઇનસ ત્રણ વડે ત્રણેય પદોને ભાગી દઈએ. તો છના છેદમાં માઇનસ ત્રણ. હવે અહીંયા આપણે યાદ કરી લઈએ કે ઋણ સંખ્યા વડે આપણે ગુણીએ કે ભાગીએ તો અસમતા બદલાય છે, એટલા માટે આ જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એ બની જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ ત્રણ કૌંસમાં બે એક્સ માઇનસ ચાર નો ભાગાકાર માઇનસ ત્રણ વડે. અહીંયા પણ અસમતા બદલાશે મિત્રો, એટલે લેસ ધેનનું ગ્રેટર ધેન બાર ના છેદમાં માઇનસ ત્રણ. તો સાદરૂપ આપે એટલે છ ભાગ્યા માઇનસ ત્રણ માઇનસ બે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ ત્રણ કેન્સલ એટલે બચે માઇનસ સોરી પ્લસ બે એક્સ માઇનસ ચાર, ગ્રેટર ધેન બારનો ભાગાકાર માઇનસ ત્રણ વડે કરીએ તો બને માઇનસ ચાર. હવે તમારા વચ્ચેના પદમાં છે બે એક્સ માઇનસ ચાર, તો આજે માઇનસ ચાર છે એને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, પ્લસ ચાર
ઉમેરવા જોઈએ. તો પ્લસ ચાર જે છે આપણે મનમાં ઉમેરીએ ત્રણેય પદોમાં, તો માઇનસ બે પ્લસ ચાર, જો તમે લખી પણ શકો છો આ રીતે એક સ્ટેપ, માઇનસ બે પ્લસ ચાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બે એક્સ માઇનસ ચાર પ્લસ ચાર ગ્રેટર ધેન માઇનસ ચાર પ્લસ ચાર. અને આ જે કામ આપણે લખીને કર્યું એ મનમાં પણ કરી શકીએ, એટલે કે આના પછીનો જે સ્ટેપ છે આપણે મનમાં ગણતરી કરીને લખી શકીએ. તો માઇનસ બે પ્લસ ચાર શું બની જાય, બે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ ચાર પ્લસ ચાર ઉડી જાય, એટલે બે એક્સ ગ્રેટર ધેન માઇનસ ચાર પ્લસ ચાર ઝીરો થઈ જાય. હવે આપણે વચન ઉપર જે છે આપણને મળે બે એક્સ, તો આપણે આ બેને દૂર કરવા માટે ભાગવા જોઈએ બે વડે. તો ભાગાકારનું જે કામ છે એ પણ આપણે મનમાં કરી શકીએ અને લખી પણ શકીએ. તો અહીંયા હું લખીને બતાવું છું, બે ભાગ્યા બે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બે એક્સ ભાગ્યા બે ગ્રેટર ધેન ઝીરો ભાગ્યા બે. અને હવે બે વડે ભાગાકાર કરી દઈએ એટલે અહીંયા મળશે એક ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા મળશે એક્સ ગ્રેટર ધેન ઝીરો ભાગ્યા બે એટલે ઝીરો. હવે આ જે આપણને ઉકેલ મળ્યો એને આપણે અલગ રીતે લખવો હોય, એટલે કે ઝીરો જો આપણે ડાબી બાજુ લખવો હોય તો ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન આ રીતે લખી શકીએ. તો હવે આપણને જે ઉકેલ મળ્યો એને આપણે ઉકેલગણની ભાષામાં લખી દઈએ. તો ઉકેલગણ બરાબર, હવે જો મિત્રો અહીંયા માત્ર લેસ ધેન છે, એટલે લેસ ધેન હોય ત્યારે આપણે શું કરવાનું કહ્યું હતું આગળના પ્રશ્નમાં, નાનો કૌંસ આવશે ઝીરો અલ્પવિરામ વન, અને અહીંયા જે વનની બાજુમાં છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ત્યાં આવશે મોટો કૌંસ. ગાણિતિક રીતે મિત્રો આને વિવૃત સમૃદ્ધ અંતરાલ કહેવાય. અને આનો મતલબ એવો થાય કે એક્સની કિંમત ઝીરો અને વન વચ્ચેની છે, જેમાં એક્સની કિંમત વન હોઈ શકે છે પરંતુ ઝીરો હોઈ શકે નહીં. તો આ રીતે આપણે આવા પ્રશ્નોને ઉકેલી શકીએ. જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન જેમાં અસમતા આપેલી છે માઇનસ ત્રણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચાર માઇનસ સાત એક્સના છેદમાં બે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અઢાર. તો હવે આપણે શું કરવાનું છે મિત્રો, વચ્ચેના પદને ટાર્ગેટ બનાવવાનું છે. તો વચ્ચેના પદમાં જે આપ્યું છે ચાર માઇનસ સાત એક્સ ભાગ્યા બે, એમાં આપણે સૌથી પહેલાં જે ચાર છે એને દૂર કરીએ. તો એ કરવા માટે આપણે શું કરવું જોઈએ, ત્રણેય પદોમાંથી ચાર બાદ કરવા જોઈએ. તો આ વખતે એક કામ જે છે હું મનમાં કરી લઉં છું, તો માઇનસ ત્રણ માઇનસ ચાર કરીએ એટલે એ બને માઇનસ સાત લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા હું ચાર બાદ કરું એટલે ચાર હવે લખવાના થતા નથી, એટલે માઇનસ સાત એક્સના છેદમાં બે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા અઢારમાંથી ચાર બાદ કરું એટલે ત્યાં બચે ચૌદ. હવે વચ્ચેના પદમાં જોઈએ તો એક્સનો ગુણાકાર માઇનસ સાત વડે છે અને ભાગાકાર બે વડે છે, તો છેદમાં જે બે છે એ દૂર કરવા માટે શું કરવું જોઈએ, બે વડે ગુણવા જોઈએ. તો એક કામ કરી દઈએ, માઇનસ સાત ગુણ્યા બે લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ સાત એક્સના છેદમાં બે ગુણ્યા બે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચૌદ ગુણ્યા બે. તો અહીંયા આપણને મળશે માઇનસ સાત ગુણ્યા બે એટલે માઇનસ ચૌદ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બે બે કેન્સલ એટલે અહીંયા બચશે માઇનસ સાત એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચૌદ ગુણ્યા બે બની જાય અઠ્યાવીસ. હવે એક્સની બાજુમાં છે માઇનસ સાત, તો આપણે માઇનસ સાત વડે ભાગી દેવા જોઈએ. તો માઇનસ ચૌદના છેદમાં માઇનસ સાત. મિત્રો યાદ રાખો જ્યારે પણ ઋણ સંખ્યા વડે ગુણીએ છીએ કે ભાગીએ છીએ અસમતા બદલવાનું ભૂલતા નહીં, એટલે અહીંયા આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા માઇનસ સાત એક્સના છેદમાં માઇનસ સાત, અહીંયા પણ અસમતા બદલાશે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અઠ્યાવીસના છેદમાં માઇનસ સાત. તો માઇનસ ચૌદ ભાગ્યા માઇનસ સાત એ બનશે પ્લસ બે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ સાત કેન્સલ એટલે ત્યાં બચે ખાલી એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અઠ્યાવીસનો ભાગાકાર માઇનસ સાત વડે કરીએ એટલે બચે માઇનસ ચાર. આ જવાબને આપણે અલગ રીતે લખી દઈએ, એટલે કે જે જમણી બાજુ લખ્યા છે એને આપણે ડાબી બાજુ લખીએ તો બને માઇનસ ચાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બે. તો હવે આ જવાબને આપણે ઉકેલગણની પરિભાષામાં લખીએ, એટલે ઉકેલગણ બરાબર માઇનસ ચારથી પ્લસ બે, અને બંને જગ્યાએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વનને કારણે બંને જગ્યાએ આવશે મોટો કૌંસ. તો આ રીતે આપણે આ પ્રશ્નોને ઉકેલી શકીએ. જોઈએ આગળનો પ્રશ્ન.
चौथो प्रश्न, असमता आपेली छे माइनस 15 लेस देन 3 काउंस मा एक्स माइनस 2 छेद मा 5 लेस देन और इक्वल टू 0। हवे अहीं आपणे दर वखतनी जेम वच्चेना पद उपर फोकस करिए तो जोवा मळे छे કે છેદમાં જે 5 આપેલા છે એને દૂર કરવા માટે આપણે 5 વડે ગુણવા જોઈએ, તો ત્રણેય પદોને આપણે 5 વડે ગુણી દઈએ, તો માઇનસ 15 ગુણ્યા 5 લેસ ધેન 3 કૌંસમાં એક્સ માઇનસ 2 ના છેદમાં 5 ગુણ્યા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ગુણ્યા 5। તો 5 વડે ગુણાકાર કરવાથી મિત્રો અહીંયા આપણને મળશે માઇનસ 15 ગુણ્યા 5 એટલે માઇનસ 75, લેસ ધેન અહીંયા 5 ઉડી જાય એટલે 3 કૌંસમાં એક્સ માઇનસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા મળશે 0। હવે આપણે એક્સ માઇનસ 2 નો ગુણાકાર 3 વડે છે એટલા માટે આપણે ત્રણેય પદોને 3 વડે ભાગી દઈએ, તો માઇનસ 75 છેદમાં 3 લેસ ધેન 3 કૌંસમાં એક્સ માઇનસ 2 છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ના છેદમાં 3। અત્યારે આપણે 3 વડે ભાગાકાર કર્યો તો 3 પોતે ધન સંખ્યા છે એટલા માટે આપણે અસમતા બદલાવી નથી, તો ડાબી બાજુ આપણને મળે છે માઇનસ 25 લેસ ધેન અહીંયા બચે છે એક્સ માઇનસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા બચે છે 0। હવે છેલ્લે એક્સ માઇનસ 2 છે તો માઇનસ 2 ને દૂર કરવા માટે આપણે પ્લસ 2 કરવા જોઈએ, તો આપણે ત્રણેય પદોમાં 2 ઉમેરી દઈએ, તો માઇનસ 25 પ્લસ 2 લેસ ધેન એક્સ માઇનસ 2 પ્લસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્લસ 2। તો હવે આપણે માઇનસ 25 વત્તા 2 કરીએ તો એ મળે માઇનસ 23 લેસ ધેન વચ્ચે મળશે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા બની જશે 2। તો આ આપણો થયો જવાબ। હવે એ જવાબને આપણે ઉકેલ ગણની પરિભાષામાં લખીએ તો ઉકેલ ગણ બરાબર માઇનસ 23 જે છે એના પછી માત્ર લેસ ધેન છે એટલે અહીંયા આવશે નાનો કૌંસ, અને અહીંયા છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે ત્યાં આવશે મોટો કૌંસ। તો આ રીતે જવાબ બને। પાંચમો પ્રશ્ન જેમાં અસમતા આપેલી છે માઇનસ 12 લેસ ધેન 4 માઇનસ 3 એક્સ ના છેદમાં માઇનસ 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2। અહીંયા મિત્રો આપણે વચનો પદ જોઈએ તો સૌથી પહેલાં તો આજે આ માઇનસ અને આ માઇનસ ભેગા થઈને પ્લસ બની જશે, અને બીજી વાત જે આ પ્લસ 4 છે એને દૂર કરવા માટે આપણે ત્રણેય પદોમાંથી 4ની બાદબાકી કરવી જોઈએ, તો આપણે સૌથી પહેલાં ત્રણેય પદોમાંથી 4 બાદ કરી દઈએ એટલે માઇનસ 12 માઇનસ 4 લેસ ધેન 4 આ માઇનસ માઇનસ પ્લસ બની ગયા એટલે 3 એક્સના છેદમાં 5 માઇનસ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 માઇનસ 4। તો હવે સાદરૂપ આપીએ એટલે અહીંયા માઇનસ 12 માઇનસ 4 ભેગા થઈને બને માઇનસ 16 લેસ ધેન આ 4 ઉડી જાય એટલે 3 એક્સના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 માઇનસ 4નો ભાગ બાદબાકી થઈને બને માઇનસ 2। તો હવે મિત્રો તમને જોવા મળે છે એક્સનો સાથે ગુણાકાર છે 3નો અને ભાગાકાર છે 5નો, તો આપણે ભાગાકારમાં જે 5 છે એને દૂર કરવા માટે 5 વડે ગુણી દઈએ, તો માઇનસ 16 ગુણ્યા 5 લેસ ધેન 3 એક્સના છેદમાં 5 ગુણ્યા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2 ગુણ્યા 5। તો અહીંયા બને 16 પંચા 80 એટલે માઇનસ 80 લેસ ધેન અહીંયા 5 ઉડી જાય એટલે વધે 3 એક્સ, અને અહીંયા માઇનસ 2 ગુણ્યા 5 એ બની જાય માઇનસ 10। હવે જે 3 છે એને દૂર કરવા માટે આપણે 3 વડે ભાગી દઈએ, તો માઇનસ 80 તૃતીયાંશ લેસ ધેન અહીંયા 3 વડે ભાગતા વધે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા 3 વડે ભાગતા બને માઇનસ 10 તૃતીયાંશ। તો હવે આપણે ફાઇનલ ઉકેલ ગણ લખીએ તો ઉકેલ ગણ બરાબર માઇનસ 80 તૃતીયાંશ એ જે છે એ નાના કૌંસમાં આવશે કારણ કે ત્યાં લેસ ધેન છે, અલ્પવિરામ માઇનસ 10 તૃતીયાંશ એ આવશે મોટા કૌંસમાં કારણ કે ત્યાં છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ। તો આ રીતે આપણો જવાબ બને છે જોઈએ।
આગળનો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન જેમાં અસમતા આપેલી છે 7 <= 3x વત્તા 11 ના છેદમાં 2 <= 11। તો સૌથી પહેલાં સ્પષ્ટ દેખાય છે કે જે વચ્ચેનું પદ છે માં છેદમાં 2 છે, તો એ દૂર કરવા માટે આપણે ત્રણેય પદોને 2 વડે ગુણીએ। તો આ કામ તમે મનમાં પણ કરી શકો છો, જો તમે ત્રણેય પદોને 2 વડે ગુણશો તો અહીંયા બનશે 7 × 2 = 14 <= 2, અહીંયા 2 વડે ગુણવાથી છેદના 2 દૂર થાય એટલે અંશમાં જે છે 3x + 11 અને <= અહીંયા 2 વડે ગુણીએ એટલે 11 × 2 = 22 બને। હવે આપણે 3x + 11 છે તો જે 11 છે એને દૂર કરવા માટે આપણે ત્રણેય પદોમાંથી 11 બાદ કરીએ, તો 11 બાદ કરતાં અહીંયા શું મને 14 માંથી 11 જાય એટલે ત્યાં વધે 3 <= અહીંયા 11 બાદ થઈ જાય એટલે વધે ખાલી 3x <= 22 માંથી 11 જાય તો વધે 11। અને હવે છેલ્લે જે 3x છે એમાં જે 3 છે એને દૂર કરવા હોય તો 3 વડે ભાગી દેવા જોઈએ, તો અહીંયા 3 ના છેદમાં 3 એટલે બની જાય 1 <= 3x/3 કરીએ તો આપણને મળે 1x અને <= અહીંયા વધે 11/3। તો આ જવાબને આપણે ઉકેલગણની પરિભાષામાં લખીએ એટલે ઉકેલગણ બરાબર 1 11/3। હવે અહીંયા 1 પોતે જે છે એ મોટા કૌંસમાં આવશે કારણ કે ત્યાં <= છે, અને 11/3 છે એ પણ મોટા કૌંસમાં આવશે કેમ કે ત્યાં પણ <= છે। તો આ રીતે આપણે આવા પ્રશ્ન જે છે એ આરામથી ઉકેલી શકીએ છીએ। આ પ્રશ્નોમાં મિત્રો ખાસ જે વચનનું પદ આપ્યું હોય એને ધીમે ધીમે સદરૂપ આપીને એક્સ બનાવવાનું છે, અને જ્યારે એક્સ બની જાય ત્યારે આજુબાજુની જે સંખ્યાઓ હોય એ તમારો અંતરાલ તૈયાર થાય, અને જે નિશાની હોય <= એના આધારે ત્યાં કૌંસ નાનો અથવા મોટો નક્કી કરવાનું હોય છે। તો આ પ્રકારના પ્રશ્નો હવે આપણને આવડી ગયા હશે। હવે અહીંથી આગળના જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7 થી 10 એની કોમન સૂચના છે કે નીચેની અસમતાને ઉકેલો અને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો હવે પછીની અસમતાઓ જે છે અને આપણે ઉકેલવાની તો છે જ, પણ સાથે સાથે સંખ્યા રેખા ઉપર પણ દર્શાવવાની છે। તો જોઈએ આગળના પ્રશ્નો। 7મો પ્રશ્ન જેમાં આપણને અસમતા આપેલી છે 5x + 1 > -24 <= 5x - 1 + 24। હવે મિત્રો તમે અહીંયા નોટ કર્યું હશે કે આપણને અહીંયા એક સાથે 2 અસમતાઓ આપેલી છે, તો આ 2 અસમતાઓ સાથે આપી હોય ત્યારે આપણે શું કરવાનું એ આપણે હવે સમજીએ। તો મિત્રો અહીંયા બંને અસમતાઓને આપણે અલગ અલગ ઉકેલી દેવાની છે, બંનેના ઉકેલ આવી જાય પછી આગળ શું કરવું એ આપણે સમજીએ। તો સૌથી પહેલાં આપણે ઉકેલીએ 5x + 1 > -24 ને, તો +1 સામે જાય એટલે બની જાય -1, તો 5x > -24 - 1 એટલે બની જાય -25। પછી 5ને આપણે સામે મોકલીએ એટલે -25 ના છેદમાં જાય, તો -25 ના છેદમાં 5 એટલે બની જાય -5। તો પહેલી અસમતા તો અહીંયા ઉકેલાઈ ગઈ, એ જ રીતે આપણે બીજી અસમતા ઉકેલી દઈએ, તો ત્યાં છે 5x - 1 < 24, તો -1ને આપણે સામે મોકલીએ એટલે બની જાય +1, એટલે આગળનું સ્ટેપ બને 5x + 24 + 1 = 25। હવે +5ને સામે મોકલીએ એટલે એ પણ જાય છેદમાં, તો 25/5 એટલે 5 બને। તો હવે જે 2 અસમતા હતી બંનેના ઉકેલ આપણને મળી ગયા છે, પહેલીનો ઉકેલ આપણને મળ્યો છે x > -5 અને બીજી અસમતાનો ઉકેલ છે x < 5। હવે બંનેનો મિનિંગ શું થાય આપણે સમજીએ। x > -5 નો મતલબ થાય x ની કિંમત જે છે એ -5 કરતાં મોટી છે, અને x < 5 નો મિનિંગ થાય x ની કિંમત એ +5 કરતાં નાની છે। હવે બંને અસમતા આપણને પ્રશ્નમાં સાથે આપી છે, એનો મતલબ એવો થયો કે બંનેનું પાલન થાય ને એવો ઉકેલ આપણે આપવો પડે। તો હવે જો -5 કરતાં મોટી સંખ્યા એવું આ કહે છે અને આ કહે છે કે +5 કરતાં નાની સંખ્યા, તો x ની કિંમત કેવી થઈ મિત્રો, -5 કરતાં મોટી અને +5 કરતાં નાની, એટલે આપણે એને કમ્બાઈન કરીને આ બંને ઉકેલને આપણે કમ્બાઈન કરીને આમ લખી શકીએ -5 < x + 5।
કારણ કે બંનેનો સમાવેશ થાય એ રીતનો ઉકેલ, એટલે માઇનસ પાંચ થી પ્લસ પાંચની વચ્ચેની સંખ્યાઓ, જેને આપણે આ રીતે લખી શકીએ. અને હવે જે આ ઉકેલ તૈયાર થયો એ ઉકેલને આપણે આગળના એક થી છ પ્રશ્નમાં શીખી ગયા છે કે આને આપણે ઉકેલ ગણની પરિભાષામાં કેવી રીતે લખી શકીએ. તો ઉકેલ ગણ બરાબર, અહીંયા મિત્રો બંને જગ્યાએ લેસ ધેનનું ચિહ્ન હોવાથી બંને જગ્યાએ આવશે નાના કૌંસ. તો આ રીતે આપણે આ ઉકેલને લખી શકીએ. તો હવે છેલ્લું કામ મિત્રો એ બાકી રહ્યું કે જે ઉકેલ આપણને મળ્યો એને આપણે પ્રશ્નમાં આપેલી સૂચના મુજબ સંખ્યા રેખા ઉપર પણ દર્શાવવાના છે. તો આ ઉકેલને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો છે, એના માટે આપણે એક સંખ્યા રેખા બનાવી લઈએ. હવે આ સંખ્યા રેખા ઉપર આપણે એક જગ્યાએ માઇનસ પાંચ ને દર્શાવવાના છે અને એક જગ્યાએ પ્લસ પાંચ ને દર્શાવવાના છે. તો આપણે અહીંયા દર્શાવી દઈએ માઇનસ પાંચ ને અને અહીંયા દર્શાવીએ પ્લસ પાંચ ને. તો આપણે અહીંયા લખી લઈએ, અહીંયા આપણે એક આવી રીતનું રાઉન્ડ કરી દઈએ અને લખી લઈએ માઇનસ પાંચ, અને અહીંયા રાઉન્ડ કરીને લખી દઈએ પ્લસ પાંચ. હવે આપણે માઇનસ પાંચથી પ્લસ પાંચની જે વચ્ચેની સંખ્યાઓ હોય એ આ અસમતાનો ઉકેલ છે એવું કહેવા માગીએ છીએ. એટલા માટે આપણે માઇનસ પાંચથી પ્લસ પાંચની વચ્ચેની સંખ્યાઓને અલગ કલર વડે દર્શાવીશું, એટલે કે પેન્સિલ વડે આપણે ઘાટી કરીને દર્શાવીશું. આપણે જે સ્વાધ્યાય છપ્પન બેનો વિડીયો જોયો હતો જેમાં આપણે આ જ રીતે સંખ્યા રેખા ઉપર જે ઉકેલો આપણને મળ્યા હોય એને આપણે દર્શાવતા હતા. તો આ રીતે આપણે આ ઉકેલને લખી શકીએ. હવે મિત્રો અહીંયા માઇનસ પાંચ અને પ્લસ પાંચનો સમાવેશ ઉકેલમાં થતો નથી, એટલે આ જે રાઉન્ડ છે એમાં આપણે રંગ કરવાનો નથી. જો એનો સમાવેશ ઉકેલમાં થતો હોય તો જ આપણે રંગ કરીએ છીએ. તો આ રીતે આપણે ઉકેલને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકીએ. ફરી એ સમજી લઈએ મિત્રો, આપણને જે બે ક્ષમતા આપી હોય ને એને બંનેને આપણે ઉકેલી દઈએ ત્યાર પછી બંનેનો આપણે છેદગણ લખવાનો છે, બરાબર. બંનેનું પાલન થાય એવી રીતનો એક આપણે ઉકેલ અહીંયા બનાવવાનો છે. તો એ આ રીતે બનાવી શકાય. જોઈએ આગળનો પ્રશ્ન, આઠમો પ્રશ્ન, જેમાં અસમતા આપેલી છે બે કૌંસમાં એક્સ માઇનસ વન લેસ ધેન એક્સ પ્લસ પાંચ અલ્પવિરામ ત્રણ કૌંસમાં એક્સ પ્લસ બે ગ્રેટર ધેન બે માઇનસ એક્સ. તો આગળના પ્રશ્નમાં સમજ્યા એ મુજબ આપણે આ બંને અસમતાને અલગ અલગ સૌથી પહેલાં ઉકેલી દેવાની છે. તો આપણે ઉકેલીએ બે કૌંસમાં એક્સ માઇનસ વન લેસ ધેન એક્સ પ્લસ પાંચને. તો સૌથી પહેલાં આપણે બેનો ગુણાકાર બંને વડે કરી દઈએ, એટલે બે ગુણ્યા એક્સ માઇનસ બે ગુણ્યા એક એટલે માઇનસ બે લેસ ધેન એક્સ પ્લસ પાંચ. હવે એક્સ વાળા પદોને ડાબી સાઈડ ભેગા કરીએ, એક્સ વગરના પદોને જમણી સાઈડ. તો આ એક્સ સામે જાય એટલે બે એક્સ માઇનસ એક્સ થવાથી ત્યાં વધશે ખાલી એક્સ લેસ ધેન. આ માઇનસ બે સામે જાય એટલે બની જાય પ્લસ બે. તો પાંચ વત્તા બે ભેગા થઈને બનશે સાત. તો જે પહેલી અસમતા હતી એ આ રીતે આપણે ઉકેલી દીધી. હવે બીજી અસમતા, તો ત્રણ કૌંસમાં એક્સ વત્તા બે ગ્રેટર ધેન બે માઇનસ એક્સ. સૌથી પહેલાં ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ વત્તા ત્રણ ગુણ્યા બે છ ગ્રેટર ધેન બે માઇનસ એક્સ. હવે માઇનસ એક્સને આપણે ડાબી સાઈડ મોકલીએ તો ત્રણ એક્સ વત્તા એક્સ થઈ જાય એટલે બની જાય ચાર એક્સ ગ્રેટર ધેન છને આપણે સામે મોકલીએ તો બે માઇનસ છ બની જાય માઇનસ ચાર. અને એ રીતે એક્સ ગ્રેટર ધેન માઇનસ ચારના છેદમાં ચાર એટલે આપણને મળે માઇનસ એક. તો હવે મિત્રો આપણે વિચારીએ, આ અસમતાનો ઉકેલ આપણને મળ્યો એક્સ લેસ ધેન સાત અને અહીંયા આપણને ઉકેલ મળ્યો એક્સ ગ્રેટર ધેન માઇનસ વન. બંનેનો આપણે મતલબ સમજીએ. એક્સ લેસ ધેન સાતનો મતલબ એક્સની કિંમત સાતથી નાની છે અને એક્સ ગ્રેટર ધેન માઇનસ વનનો મતલબ એક્સની કિંમત માઇનસ વનથી મોટી છે. તો એક્સની કિંમત કેવી છે? માઇનસ વનથી મોટી અને પ્લસ સાતથી નાની. એટલે આપણે બંનેનો સમાવેશ થઈ જાય, બંનેનું પાલન થઈ જાય એવી રીતે જો એક્સની કિંમત લખવી હોય તો આ રીતે લખી શકાય માઇનસ વન લેસ ધેન એક્સ લેસ ધેન સાત. ઓકે, તો હવે આ જે કંઈ આપણે લખ્યું એને આપણે લખીએ ઉકેલ ગણની પરિભાષામાં. તો ઉકેલ ગણ બરાબર, માઇનસ એક જે છે નાના કૌંસમાં આવશે અને સાત જે છે એ પણ નાના કૌંસમાં આવશે. અને હવે છેલ્લે આ જે ઉકેલ ગણ આપણને મળ્યો એને દર્શાવીએ સંખ્યા રેખા ઉપર. તો સંખ્યા રેખા ઉપર આપણે કોઈ એક જગ્યાએ બતાવવાના છે
माइनस एक, तो अहीं आपणे बताईए माइनस एक अने अहीं बताईए प्लस सात ने, तो आ आपणे करी देतो राउंड माइनस एक नो, अने आ राउंड करी दईए आपणे प्लस सात नो। हवे आपणे माइनस एक थी प्लस सात ने जे वच्चेनी संख्याओ छे एने अलग कलर थी दर्शाईए अथवा तो पेन्सिल वडे घाटी करीए એટલે આપણે એને સંખ્યા રાખવા પર દર્શાવી કહેવાય। અને અહીંયા પણ આગળના પ્રશ્નની જેમ માઇનસ વન કે પ્લસ સાત બેમાંથી એક પણનો સમાવેશ ઉકેલગણમાં થવાનો નથી, એટલા માટે આપણે એની અંદર જે કલર છે એ કરવાના નથી। તો આ રીતે સંખ્યા રાખવા પર આપણે આ પ્રશ્નના ઉકેલને દર્શાવી શકીએ। જોઈએ આગળનો પ્રશ્ન, નવમો પ્રશ્ન જેમાં અસમતા આપેલી છે ત્રણ એક્સ માઇનસ સાત ગ્રેટર દેન બે કાઉન્સમાં એક્સ માઇનસ છ, અલ્પવિરામ છ માઇનસ એક્સ ગ્રેટર દેન અગિયાર માઇનસ બે એક્સ। તો આપણે અહીંયા બંને અસમતાને વારાફરતી ઉકેલીએ, એટલે પહેલી અસમતા છે ત્રણ એક્સ માઇનસ સાત ગ્રેટર દેન બે કાઉન્સમાં એક્સ માઇનસ છ, બેનો ગુણાકાર કાઉન્સ સાથે કરી દઈએ એટલે ત્રણ એક્સ માઇનસ સાત ગ્રેટર દેન બે ગુણ્યા એક્સ બે એક્સ માઇનસ બે ગુણ્યા છ બાર। હવે બે એક્સને આપણે મોકલી દઈએ ડાબી બાજુ, તો ત્રણ એક્સ માઇનસ બે એક્સ બની જાય એક્સ, ગ્રેટર દેન માઇનસ સાત જાય સામે તો માઇનસ બાર પ્લસ સાત ભેગા થઈને બનશે માઇનસ પાંચ। તો પહેલી અસમતા આ રીતે ઉકેલી જાય। હવે બીજી અસમતા છ માઇનસ એક્સ ગ્રેટર દેન અગિયાર માઇનસ ટુ એક્સ, તો માઇનસ ટુ એક્સને આપણે મોકલી દઈએ ડાબી બાજુ એટલે એ બની જાય પ્લસ ટુ એક્સ, માઇનસ એક્સ તો ત્યાં છે જ, ગ્રેટર દેન અગિયાર આ છ સામે જાય એટલે માઇનસ છ, તો બે એક્સ માઇનસ એક્સ એક્સ બનશે, ગ્રેટર દેન અગિયાર માઇનસ છ પાંચ બનશે। તો હવે આપણને જે બે ઉકેલ મળ્યા છે, એક છે એક્સ ગ્રેટર દેન માઇનસ પાંચ અને બીજો છે એક્સ ગ્રેટર દેન પ્લસ પાંચ। હવે મિત્રો અહીંયા આ બંનેનો આપણે મતલબ સમજીએ, તો એક્સ ગ્રેટર દેન માઇનસ પાંચ એટલે એક્સની કિંમત માઇનસ પાંચથી મોટી છે, અને એક્સ ગ્રેટર દેન પ્લસ પાંચ એટલે એક્સની કિંમત પ્લસ પાંચથી મોટી છે। તો આપણે બંનેને કમ્બાઈન કરીએ એટલે આપણે એક્સની એવી કિંમતો લખવાની છે જે બંનેનું પાલન કરવી જોઈએ। તો મિત્રો આપણે માઇનસ પાંચથી પ્લસ પાંચની વચ્ચેની જે સંખ્યાઓ છે એ વચ્ચેની સંખ્યાઓ એ આ શરતનું પાલન કરશે, કારણ કે માઇનસ પાંચથી પ્લસ પાંચની વચ્ચેની સંખ્યાઓ એ માઇનસ પાંચથી મોટી છે એટલે આ શરતનું પાલન કરશે, પરંતુ માઇનસ પાંચથી પ્લસ પાંચની વચ્ચેની સંખ્યાઓ જે છે એ આ શરતનું પાલન નહીં કરે, કારણ કે આ શરત એવું કહે છે કે પ્લસ પાંચથી મોટી સંખ્યાઓ લેવાની છે। તો આપણે મિત્રો આ બંનેને કમ્બાઈન કરીએ ને એટલે આપણો ઉકેલ જે છે એ બને એક્સ ગ્રેટર ધેન પાંચ, જે જે સંખ્યાઓ પાંચ કરતાં મોટી છે એ બધી સંખ્યાઓ આનું પાલન તો કરશે જ, કારણ કે બંને એક જ છે, પરંતુ એ બધી સંખ્યાઓ આનું પાલન પણ કરશે, કારણ કે માઇનસ પાંચથી મોટી જે સંખ્યાઓ છે એ જો હોય કોઈ પણ સંખ્યા જો માઇનસ પાંચથી મોટી હોય તો આનું પાલન થયું કહેવાય, તો જે પ્લસ પાંચથી મોટી સંખ્યાઓ હશે એ બધી જ સંખ્યાઓ માઇનસ પાંચથી પણ મોટી હશે જ એટલે આનું પાલન ઓટોમેટિકલી થયું કહેવાય। તો બંને અસમતાનું પાલન થાય એ રીતનો આપણે કમ્બાઈન ઉકેલ લખવાનો છે એ બને એક્સ ગ્રેટર દેન પાંચ। કદાચ તમને પ્રશ્ન થયો હશે કે જે આગળના બે પ્રશ્નો હતા એમાં ઉકેલ આવતો હતો એ અલગ આવતો હતો, પરંતુ મિત્રો ત્યાં એક વખત ગ્રેટર દેન હોય અને એક વખત લેસ દેન હોય એટલે આપણને એવો ઉકેલ મળતો હતો, પરંતુ અહીંયા બંને વખત ગ્રેટર દેન છે એટલે આપણે બંનેનું પાલન થાય મતલબ બેનો જે છેદ ગણ હોય એ આપણે લખવાનો છે। તમે મિત્રો કલ્પના કરો કે એક ગણ છે જે માઇનસ પાંચથી મોટી સંખ્યાઓ ધરાવે છે અને બીજો એક ગણ છે જે પ્લસ પાંચથી મોટી સંખ્યાઓ ધરાવે છે, હવે આ બંને ગણનો તમે જો છેદ ગણ લેશો તો શું આવશે, પ્લસ પાંચથી મોટી સંખ્યાઓનો ગણ જે હશે એ જ છેદગણમાં આવશે એટલે આપણે છેદગણ જ લખવાનો છે મિત્રો। તો આ જે બંનેનો કમન ઉકેલ છે આવશે એક્સ ગ્રેટર દેન પાંચ। હવે આ ઉકેલને આપણે ઉકેલગણની પરિભાષામાં લખીએ, તો ઉકેલગણ બરાબર મિત્રો આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે ઉકેલગણ કેવી રીતે લખીએ છીએ, પાંચ ઇન્ફિનિટી આ રીતે લખીએ છીએ, તમને યાદ હશે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં શીખી ગયા છીએ, અને માત્ર લેસ દેન છે એટલે અહીંયા આવશે નાનો કૌંસ। હવે મિત્રો અહીંયા છેલ્લું કામ એ બાકી રહ્યું કે આ જે ઉકેલ આપણને મળ્યો એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો છે, તો આપણે દોરી દઈએ એક સંખ્યા રેખા, સંખ્યા રેખા પર આપણે બતાવવાના છે સૌથી પહેલાં પ્લસ પાંચ, તો પ્લસ પાંચની જમણી બાજુનો ભાગ આપણે ઉપયોગમાં લેવાનો છે એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ પ્લસ પાંચને, તો આ રાઉન્ડ છે પ્લસ પાંચનો। હવે પ્લસ પાંચથી મોટી સંખ્યાઓ એટલે કે પ્લસ પાંચથી
જમણી બાજુની સંખ્યાઓને આપણે અલગ કલરથી દર્શાવવાની છે. તો આ આપણે અલગ કલરથી આ રીતે દર્શાવી દીધા. તો આ રીતે આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. અહીંયા આપણે પ્લસ પાંચનો સમાવેશ ઉકેલ ઘરમાં થતો નથી, એટલે આ રાઉન્ડ છે આપણે એને એમાં કલર કરવાનો થશે નહીં. તો જોઈએ આગળનો પ્રશ્ન, દસમો પ્રશ્ન. એમાં અસમતા આપેલી છે, પાંચ કાઉન્સમાં બે એક્સ માઇનસ સાત માઇનસ ત્રણ કાઉન્સમાં બે એક્સ વત્તા ત્રણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, અલ્પવિરામ બે એક્સ વત્તા ઓગણીસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છ એક્સ વત્તા સુડતાલીસ. તો બંને અસમતાઓને અલગ અલગ ઉકેલી લઈએ. એટલે સૌથી પહેલી અસમતા છે પાંચ કાઉન્સમાં બે એક્સ માઇનસ સાત માઇનસ ત્રણ કાઉન્સમાં બે એક્સ વત્તા ત્રણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો. સાદરૂપ આપણે આપીએ ગુણાકાર કરીને, તો પાંચ ગુણ્યા બે એક્સ એટલે દસ એક્સ, પાંચ ગુણ્યા માઇનસ સાત એટલે માઇનસ પાંત્રીસ, માઇનસ ત્રણ ગુણ્યા બે એટલે માઇનસ છ એક્સ, અને માઇનસ ત્રણ ગુણ્યા પ્લસ ત્રણ એટલે માઇનસ નવ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો. દસ એક્સ માઇનસ છ એક્સ એ બની જાય ચાર એક્સ, અને માઇનસ પાંત્રીસ માઇનસ નવ એ ભેગા થઈને બની જાય માઇનસ ચુમ્માલીસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો. તો માઇનસ ચુમ્માલીસને સામે મોકલીએ એટલે ચાર એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્લસ ચુમ્માલીસ, અને એના ઉપરથી આપણે ચારને સામે મોકલીએ તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચાર છેદમાં જાય એટલે ચુમ્માલીસ ભાગ્યા ચાર બની જાય પ્લસ અગિયાર. તો આ રીતે આપણને પહેલી અસમતાનો ઉકેલ મળે. હવે બીજી અસમતા આપેલી છે બે એક્સ વત્તા ઓગણીસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છ એક્સ વત્તા સુડતાલીસ. તો આપણે છ એક્સને મોકલીએ ડાબી સાઈડ એટલે બે એક્સ માઇનસ છ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સુડતાલીસ, ઓગણીસ સામે જાય એટલે બને માઇનસ ઓગણીસ. તો બે એક્સ માઇનસ છ એક્સ એ બની જાય માઇનસ ચાર એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સુડતાલીસમાંથી આપણે ઓગણીસની બાદ બાકી કરીએ તો વધે અઠ્યાવીસ. હવે એક્સને માઇનસ એક્સની બાજુમાં જે માઇનસ ચાર છે એને આપણે સામે મોકલવાના છે, તો માઇનસ ચાર સામે જાય એટલે અઠ્યાવીસના છેદમાં માઇનસ ચાર જાય, તો અઠ્યાવીસના ભાગ્યા માઇનસ ચાર આપણને ભાગાકાર મળે માઇનસ સાત. પરંતુ મિત્રો આપણે માઇનસ ચારને સામે મોકલીએ છીએ, માઇનસ ચાર ઋણ સંખ્યા છે એટલા માટે અસમતા બદલાશે. તો ગણતરીનો ઇક્વલ ટુ અઠ્યાવીસ ભાગ્યા માઇનસ ચાર બની જાય માઇનસ સાત. તો આ રીતે આપણને પહેલી અસમતાનો ઉકેલ મળે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અગિયાર, અને બીજી અસમતાનો ઉકેલ મળે એક્સ ગણતરીનો ઇક્વલ ટુ માઇનસ સાત. હવે આપણે બંનેનો મતલબ સમજીએ. એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અગિયાર મતલબ એક્સની કિંમત અગિયાર કરતાં નાની છે, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ સાતનો મતલબ એક્સની કિંમત માઇનસ સાત કરતાં મોટી છે. આગળના પ્રશ્નમાં આપણે સમજીએ કે આપણને જે બે અસમતા મળી હોય એ બંનેનો આપણે છેદગણ લખવાનો છે. તો મિત્રો તમે અહીંયા પણ ગણની કલ્પના કરો, એક ગણ એવો બનાવો કે જે અગિયાર અથવા અગિયારથી નાની સંખ્યા ધરાવતો હોય, અને બીજો ગણ એવો બનાવો કે જે માઇનસ સાત અથવા માઇનસ સાતથી મોટી સંખ્યાઓ ધરાવતો હોય. હવે એવી સંખ્યાની કલ્પના કરો કે જે બંને ગણમાં હોય એટલે કે જે બંનેના છેદગણમાં હોય, તો તમને એવી સંખ્યાઓ મળશે માઇનસ સાતથી પ્લસ અગિયારની વચ્ચેની સંખ્યાઓ. એટલે આપણે બંનેને કમ્બાઈન કરીને લખી શકીએ માઇનસ સાત લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અગિયાર. અને આને આપણે ઉકેલ ગણની પરિભાષામાં લખીએ તો ઉકેલ ગણ બરાબર અહીંયા આવશે મિત્રો મોટો કૌંસ, કારણ કે ત્યાં છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ સાત અલ્પવિરામ અગિયાર, અને અહીંયા પણ આવશે મોટો કૌંસ. તો આ રીતે આપણે આ બંને અસમતાના કમ્બાઈન ઉકેલને લખી શકીએ. તો હવે મિત્રો અહીંયા છેલ્લું કામ એ બાકી રહ્યું કે જે ઉકેલ આપણને મળ્યો છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો છે. તો આ દોરી દીધી સંખ્યા રેખા, સંખ્યા રેખા ઉપર અહીંયા દર્શાવીશું માઇનસ સાતને અને અહીંયા દર્શાવીશું પ્લસ અગિયારને. તો આ રાઉન્ડ થયું માઇનસ સાતનું, અને આ રાઉન્ડ આપણે કરી દીધું પ્લસ અગિયારનું. હવે માઇનસ સાતથી પ્લસ અગિયારની વચ્ચેની જે સંખ્યાઓ છે એને આપણે આ રીતે અલગ કલરથી દર્શાવી દઈએ.
હવે મિત્રો અહીંયા નોટ કરજો, માઇનસ સાતનો અને પ્લસ અગિયારનો બંનેનો સમાવેશ આપણે ઉકેલમાં કરવાનો છે, કારણ કે બંને જગ્યાએ છે મોટો કૌંસ, એટલા માટે આપણે બંને જે રાઉન્ડ કરેલા છે એને રંગથી રંગી દઈશું। તો આ રીતે આપણો ઉકેલ સંખ્યા રકમ પર આપણે દર્શાવી શકીએ। ઓકે મિત્રો, તો આ વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ। આશા છે કે તમને આ લેક્ચરમાં સમજાવેલી બધી વાતો બરાબર સમજાઈ હશે। આવતા લેક્ચરમાં આપણે જે સ્વાધ્યાય 6.3 આપણે બાકી રાખેલું છે, એ સ્વાધ્યાયમાં રહેલા પ્રશ્નો આપણે જોશું કે જેમાં એક કરતાં વધારે અસમતાઓને આલેખ પત્ર ઉપર કેવી રીતે દર્શાવી શકીએ એ આપણે સમજશું। તો મળીએ મિત્રો આવતા વિડીયોમાં। આભાર।